મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોના બિલ્ડિંગના હંગામી કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો। સવારે જ કર્મચારીઓ જમાદાર ઓફિસ ખાતે પહોંચતા જાણ કરવામાં આવી હતી કે તેમને છૂટા કરવામાં આવ્યા છે। કોવિડ વોર્ડના કર્મચારીઓ એકત્ર થઈને આ અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। चौथा वर्ग कर्मचारी बे महीना की पगार थी वंचित है। दरमियान कोविड वर्ड में काम करता 250 लोग ने छूटा करता वर्ग चार कर्मचारी में भारे रोष व्यापी गयो है। अत्यार सुधी में तबक्कावार 600 लोग ने छूटा कर अचानक फरज पर छूटा कर देता कर्मचारी उग्र आक्रोश ठालव्य हो। सयाजी होस्पिटल कोविड वोर्ड की बहार कर्मचारी द्वारा कॉन्ट्राक्टर विरुद्ध सूत्रोच्चार कर बाकी पगार साथ फरी फरज पर लेवा मांग करती। જમાદાર માં બેસાઈ દીધે કે તમને નોકરી પર લેવામાં નહીં આવે। બે મહિના પહેલા લેટર આવવું જોઈએ કે તમને છૂટા કરવામાં આવશે। અત્યારે તાજકાલી અમને નોકરી થી ઉતાર્યા છે। અમે નોકરી અત્યારે કોઈ હાલે નહીં ને કોઈ કસે રાખે નહીં। અમે છોકરા નાના મેકીને ખતરામાં નોકરી કરી છે। અત્યારે અમે જઈએ કઈ? અમારે તો એક જ માંગણી છે કે અમને નોકરી પાછા લેવામાં જોઈએ બધા સર। કોઈ નોટિસ આવી નથી। સપના અશોક ચુનારા, અમારી માંગણી એવી છે કે આજે અમે રાબેતા મુજબ સવારે 7 વાગે અમારી હાજરી પુરાવા આવેલા હતા ત્યારે અમને જમાદાર સાહેબે અમારી ઓફિસે એમ જણાવ્યું કે તમારો કોવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલ છે, જેથી તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે। તો શું સાહેબ, કોરોના પતી ગયો છે? હાલ અમને 2 મહિનાનો પગાર તો પહેલાથી જ મળેલો નથી અને આ કન્ડિશનમાં લાવીને અમને હમણાં કોઈ નોટિસ પીરિયડ કે કોઈ લેખિત કે કોઈ મૌખિક જાણ કર્યા વગર અમને નોકરીથી છૂટા કરે છે। તો શું સાહેબ, આજે રવિવારના દિવસે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ હાજર નથી, પ્લસ કે અમારો જે મેઇન કોન્ટ્રાક્ટર ડીજી નાગરાણી એના કોઈ માણસ પણ હાજર નથી ને ડાયરેક્ટ અમને નોકરીથી છૂટા કરે છે। તો અમારે ક્યાં જવું ને કોને રજૂઆત કરવી? આગળ અમારે શું કરવું? કોવિડ પતી ગયો છે, આ કોવિડ બિલ્ડિંગમાં અમે કામ કરનારા બધા કર્મચારી છે ને ટોટલ 250 કર્મચારીને છૂટા કરવાનું કહે છે। મારું નામ રોહિત તુષાર કેશવભાઈ।